આપણે તો ગમે એવું વચન આપ્યું હોય તો ટાણા ઉપર કહીએ કે અમારે કામ આવી ગયું છે એટલે નીકળાયું નથી, કઈ વાંધો નહીં ભાઈ, પણ આમાં એવું નથી હાલતું. એટલે વચનની ખાતર, કારણ કે બે જણાનું વચન હોય, ત્રીજું કેમ સમાય, આ વાયક એનો મહિમા હતો, પૂજ્ય બાપુની વાણી છે. પણ જેટલી જેટલી આપણને એમાં સમજ પડે, એનો કોઈ માપ નથી, એનો કોઈ પાર નથી. પણ જેટલી જેટલી આપણી મતિ કામ કરે એટલું ખૂબ આનંદ આવે એવું છે. એટલે થોડુંક વાત કરીએ, ઉખેરીએ આપણે તો બાપુના સાનિધ્યમાં છે. હયાતમાં હોય તો ઉખેરાય નહીં, જોકે પણ આ તો એના સાનિધ્યમાં છે એટલે એ રાજી થાય કે ના બરોબર હાલે છે એમ, નહીંતર તો એ પાછા ઠપકો દે સમાધિમાંથી. પણ કારણ કે એ જાગ્રત છે, ત્યાં બેઠા છે. એવું નથી કે એ, તમારે ટ્રાય કરી લેવાની, છૂટ ખાતરી કરી લેવાની દેવદાન. હા, કારણ કે એ જૂની રહી સમાધિના નર જાગ છે એમ. એ જેસલ તોરલ ત્યાંથી પોતે હાલે છે, વનની અંદર બરોબર અઘોર વનની અંદર આવે તો એને એક દ્રશ્ય જોવામાં આવે. શું દ્રશ્ય હોય કે વનની અંદર એક વાંદરી પોતાના બચલાને છાતી હામાં રાખી અને ઊંચામાં ઊંચી ડાળ હોય ને તે કૂદકો મારીને બીજી ડાળ ઉપર જાય. આ દ્રશ્ય જોયું તો ગમે તેમ તો માનવ સ્વભાવ છે ને. સતી તોરલને એમ થઈ ગયું, ઓહો હોય, ઠપકો આપ્યો કે તું પડે ને આ આ આવ, આટલી ડારેથી તું કૂદકો મારે છે ને કદાચ ડાળ હામી જલાય નહીં. હાલો એવું બન્યું કે ન પકડી શકતો ડાળ અને નીચે પડે. અરે કાંઈ વાંધો નહીં, તું તો ઠીક, પણ આ તારા બચલાનું શું થાય એમ, એનો તને કાંઈ વિચાર નથી આવતો. માનવ સ્વભાવ છે ને એટલે એને અંદરથી કરુણા ફૂટી, ઓહો તારા બચ્ચાનો તને વિચાર નથી કાંઈ. અને આટલા શબ્દ સાંભળ્યા પછી તો ખડખડાટ હસવા માંડી વાંદરી. એમ તમને એટલી બધી દયા આવે છે? હા, મને ટકોર કરો છો એમ.
કમ સે કમ મેં મારા બચ્ચાને મારી છાતી આમાં તો રાખ્યા છે, તમે તમારો તો વિચાર કરો.
સતીના કઠિન લાગ્યું આ શબ્દ, એટલે શરીર એકદમ ધ્રુજવા માંડ્યું, ચક્ર આવવા માંડી, અને ત્યાં ત્યાં પડ્યા, અને પડ્યા પછી પ્રાણ નીકળી ગયા. જેસલજી વિચાર કર્યો, હવે શું કરવું? ઓ પુત્રવા સતી તોરલ અહીં પ્રાણ વગરના, અને હજી તો પંથ ઘણો છે, અને મારે એકલાને. આનું નામ કહેવાય ધર્મસંઘ. આ બાજુ રસ્તો ન લઈ શકીએ, આ બાજુ ન લઈ શકીએ, અને કોઈ નિર્ણય ન કરી શકીએ, આને કહેવાય ધર્મસંઘ. એટલે બાકી બસમાં જગ્યા મળે નહીં, આપણે કહેતા હોય પછી હું ધર્મસંકટમાં જે મુકાણો છે એને ધર્મસંકટ ન કહેવાય. જેસલજી વિચાર કરે, કેટલી મજબૂતાઈ રાખ્યો છે મનને. તમે વિચાર કરો, બે ઘડી આપણે એક ક્ષણ સુધી આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે કેટલું સંકટ, છતાં પણ ડગ્યા નથી. એના આપણે ગુણગાન, કે અહીં કોઈ કહી નથી જતા કે અમારા તમે ગાજ ભાઈ, પણ એ ગાવા પડે છે અંદરથી. એવું થાય છે, હું કામ કે ડગ્યા નથી, મૂક્યા નથી. સવારામ બાપાએ કીધું કે વીપ તું પડી છતાંય બંદગી નો છોડી, સત્સંગરામે રહ્યા પગ ખોડી. અરે શેખ સમન જેવી તો જગમાં નહીં જોડી, ચોડીઓ તો ઘણા બાપ દીકરા તો આખા દુનિયામાં છે, નહીં સવારામ બાપા કે આખા દુનિયામાં ગોતિયાઓ એવી જોડી ન મળે. હે શું કામ? પ્રાણ તો વધેર્યા એને સંત જમાડી, સંતોને માટે તેને પ્રાણ નોછાવર કરી દીધા, ખાલી જમાડવા હાટું. હે ને આપણે અહીંથી પાછા આપણા ઘરે આવે ને દરવાજામાંથી, એ ભાઈ આગળ આગળ જવા જવા દે, તાણા વગરના આવવાના ઉભા જોઈ બોલો. અને પોતાનો પ્રાણ દેવા પડે તો કે હજી તો એવું ભલામણ કરતા ગયા કે આવો છોકરાને કે આપણા સસ્તામાં મળી ગઈ, ન કે આ ભક્તિ એમ મળે એવી નથી. બે બાપ દીકરા, દીકરાનું માથું બાપનું વધારી લીધું, અને તો એવી ભલામણ કરી છોકરાને કે આપણે સસ્તામાં મળી ગઈ છે. આ બાકી આ મારા માટે તો બહુ ભોગ દેવો પડે, એના નામ રહી ગયા છે. એ પોતાનું કલ્યાણ કરી જબુમાં એ કીધું ને કે પોતે તારે ઓરન કો તારે, હે તારે કુટુંબ પરિવાર હે, જિંદગી રહે ન્યા પાર જગત મેં, સોઈ હરિ નામ કા પ્યારા હે. એટલે એવા સંકટ વેળાએ પણ પોતે જરા પણ ડગ્યા નથી. હે અને આપણે ખાલી ભજનમાં આવવું હોય તો એક કેટલા બધા આપણે કરતા, ઓ હમણાં તો ભાઈ લોકડાઉન હાલે, તમે રહેવા દો ના, એવું નથી. જેસલજી અને તાણી બાંધી, અહો તાણી ને બાંધી લીધી મોટું ને,
Come on.